मॉर्निंग विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत है। स्टैंडर्ड 7 सब्जेक्ट एसएसएन चैप्टर 3 मुगल साम्राज्य तेनी अंदर दीकरा आप अकबर विषय आगळना लेक्चर ने अंदर आप अकबर विषय ने थोड़ी घनी बातों करी गया। हवे आपणे जोवानुं छे जहांगीर। जहांगीर विषय ने आपणे चर्चा करवानी छे। तो जोईए जहांगीर ईस्वी सन 1605 में ते राजगादी पर आव्यो अने तेमनो ईस्वी सन 1627 में तेमनो अवसान थई गयुं। એટલે આપણે જોઈએ તો અકબરે સ્થાપેલ મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો। એટલે કે અકબરે જે સામ્રાજ્યની સ્થાપના કરી હતી, જેટલા જેટલા રાજ્યોની સ્થાપના કરી હતી, તે મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો કોને મળ્યો હતો? તેમના પુત્ર જહાંગીરને મળ્યો હતો। તેણે અકબરની નીતિઓનું ચાલુ રાખી હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા। એટલે જે અકબર પોતાની નીતિઓ ચાલુ રાખીને ગયા હતા, જે હિન્દુ સાથે સારા સંબંધો બાંધવાનું, તો તે નીતિઓને ચાલુ રાખીને હિન્દુઓ સાથે સારા સંબંધો તેણે સ્થાપિત કર્યા હતા, એટલે કે તેણે સારા સંબંધો બાંધ્યા હતા। તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યા હતા। પછી ત્યારબાદ અકબરના અવસાન પછી તેમણે શું કર્યું હતું? અસમ અને દક્ષિણ ભારતના જે ગોલકોંડા જે રાજ્ય છે ત્યાં સુધી તેમણે પોતાનો વિજય મેળવ્યો હતો, ત્યાં સુધી તેમણે રાજ્ય જીત્યા હતા। તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી। તેની જે પત્ની નૂરજહાં ચતુર છે તે એકદમ પ્રતિભાશાળી વીરતામય હતી। તેને અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું। એટલે કે તેમની પત્ની નૂરજહાં છે તેમણે કેટલી કલાઓ ને પ્રોત્સાહન આપ્યું હતું, જેમાં પ્રોત્સાહન એટલે કે તેમને સન્માન આપ્યું હતું। જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો। એટલે કે જહાંગીરનો જે સમયગાળો હતો તે સમયગાળાની અંદર જે ચિત્રકલા આપણે ચિત્ર ત્યાં દોરીએ તે ચિત્રકલાનો ખૂબ જ વિકાસ ત્યારે જહાંગીરના સમયમાં થયો હતો, જ્યારે જહાંગીર રાજ્ય કરતા હતા તે સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો અને ચિત્રકલાનું ખૂબ જ મહત્ત્વ હતું। તે પોતે પણ મહાન ચિત્રકાર હતા। એટલે કે જહાંગીર છે, જહાંગીર તે પોતે કેવા હતા? મહાન ચિત્રકાર હતા। કેવા હતા? એકદમ મહાન ચિત્રકાર હતા। તે ચિત્ર એવા દોરતા કે આપણે બે ઘડી તે ચિત્રને આપણે જોઈ શકીએ, આપણને એવું જ આભાસ થાય કે તે ચિત્ર ઓરિજિનલ ચિત્ર છે। ઈસમી સન 1627માં જહાંગીરનું અવસાન થતાં તેનો પુત્ર શાહજહાં ગાદી પર આવ્યો। એટલે કે ઈસમી સન 1627માં જહાંગીરનું અવસાન થતાં તેનો જે પુત્ર છે કોણ? તો શાહજહાં ગાદી પર આવ્યો અને તેમને જે જહાંગીર છે તેનું જે રાજ્ય છે તે શાહજહાંએ સંભાળી લીધું અને તે શું કર્યું? તેના પર શાસન ચાલુ રાખ્યું। અહીંયા જે આપણે જહાંગીર જે છે તેનો ટોપિક અહીંયા પૂર્ણ થાય છે દીકરાઓ। હવે આપણે જોવાનું છે શાહજહાં વિશે થોડી ઘણી ચર્ચા કરવાની છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું। થેન્ક યુ દીકરાઓ।